ઉનામાં યોજાયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપનાર કાજલબેન સિંગલાની ધરપકડ મામલે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં એસઆઈટી કમિટીની રચના કરીને તપાસ કરવા સહિતની માંગ પણ કરવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદના ઉના ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાજલબેન સિંગલા હાજર રહ્યા હતા, જેમાં તેમણે રાષ્ટ્રીય ધર્મ સુરક્ષા અને ગૌરક્ષા જેવી બાબતોને લઈને ભાષણ કર્યું હતું, જે બાદ ઉનામાં હિંસા ભડકી હતી। જે હિંસાનું કારણ ત્યાંની પોલીસ દ્વારા કાજલબેન સિંગલાને માની અને તેમના વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો, જેમાં કાજલબેન સિંગલા સામે 40 પોલીસ સમક્ષ હાજર થયા હતા, જેમાં પોલીસે તેમને ધરપકડ કરી હતી। આ ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે આજરોજ સુરક્ષાના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે એસઆઈટીની ટીમ તૈયાર કરીને તપાસ કરવા તેમજ કાજલબેન સિંગલાને મુક્ત કરવાની માંગ રજૂઆત કરવામાં આવી છે। નામ ગૌરવ પટેલ, સુરતથી। અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા આજ રોજ સુરતના મહેરબાન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું કે ઉના ખાતે એક જાહેર સભામાં કાજલબેન સિંગાલા ઉર્ફે કાજલબેન હિન્દુસ્તાનીએ સત્ય નિવેદન આપેલ હોય, જે અનુસંધાને એમની ઉપર એક એફઆઈઆર થયેલ છે અને જ્યુડિશિયલ કસ્ટડી થયેલ છે, બેલ રિજેક્ટ થયેલ છે। એ સંદર્ભે અમે કલેક્ટર શ્રીને એક રજૂઆત કરી છે, સરકાર સુધી અમારો અવાજ પહોંચે કે કાજલબેન હિન્દુસ્તાનીને જલ્દીથી જલ્દી રિલીઝ કરવામાં આવે અને જે ચાર્જ લાગ્યા છે એ ચાર્જ હટાવવામાં આવે।